અંકલેશ્વરમાં કોરોના વાયરસના સમયમાં આપાયેલા લોકડાઉનમાંથી મુક્તિ મળી છે, પરંતુ શાકભાજી અને ફળફળાદીની ઠેર ઠેર શરૂ થયેલી માર્કેટથી જોખમ વધ્યું છે. જો કે આ અંગે વારંવાર રજૂઆતો અને પ્રકાશિત થયેલા અહેવાલોને પગલે છેવટે નગરપાલિકા અને પોલીસ તંત્રના સંકલનથી આ તમામને દૂર કરવામાં આવ્યા હતા. લોકડાઉનમાં સરકારે છૂટછાટ આપી દેતા અંકલેશ્વર શહેરી વિસ્તારમાં ઠેર ઠેર શાક માર્કેટ ઊભી થઈ ગઈ હતી. ખાસ કરીને અંકલેશ્વર 3 રસ્તાથી લઈ ઓએનજીસી ફ્લાયઓવર સુધી ઠેર ઠેર શાકભાજીની અને ફળફળાદીની લારીઓ તેમજ પથારાઓ પથરાઈ ગયા છે. 3 રસ્તાની શાક માર્કેટનો ફેન્સિંગ કરીને બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ ત્યાં લારીવાળા ઊભા રહી જતા હતા, જેને લઈને ટ્રાફિકની ગંભીર સમસ્યાની ફરિયાદ મળતા અંકલેશ્વર નગરપાલિકા અને પોલીસ તંત્રએ સંયુક્તપણે સંકલનમાં રહીને આ તમામ શાકભાજીવાળાઓના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરતા શાકભાજીવાળાઓએ અંકલેશ્વર નગરપાલિકા ઉપર જઈ ભારે હોબાળો મચાવી ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. જો કે અંકલેશ્વર નગરપાલિકામાં હોબાળો મચાવવા આવેલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગડા ઉડાવ્યા હતા અને લોકોએ ખીચોખીચ ઓફિસમાં ભેગા થઈ રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે લોકડાઉનના સમયગાળા દરમિયાન અંકલેશ્વર નગરપાલિકા અને શહેરી પોલીસ દ્વારા અંકલેશ્વરના જીનવાલા સ્કૂલ તેમજ મિશન સ્કૂલ કમ્પાઉન્ડ ચોટા બજાર તથા એશિયાડ નગર અને દીવા રોડ પર શાકભાજીવાળાઓને ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ શાકભાજીવાળાના લારીવાળા અને પથારાવાળાઓ ત્યાં જવા રાજી ન હોય અને શાકભાજીવાળાઓએ પણ જ્યાં ત્યાં બજારો ઊભા કરી દેતા ટ્રાફિકની સમસ્યા સર્જાતા આખરે પોલીસ અને નગરપાલિકાએ પથારાવાળાઓ ઉપર લાલ આંખ કરી હતી. અમે શાકભાજી વેચવાના મુદ્દે આવેલા છે અહીંયા. અમે વેચીએ છીએ, લોકડાઉનમાં અમને ઘણી જગ્યા ફાળવી, ત્યારે ઘરાકી ચાલતી હતી, પણ અત્યારે ચોફેરા માર્કેટ થઈ ગઈ છે અને શેરીએ શેરીએ લારી ઊભી રેડી થઈ ગઈ છે. અમારી પાસે કોઈ પણ ઘરાક અમે જ્યાં જગ્યા ફાળવેલી ત્યાં આવતા નથી. અમે 3 રસ્તા બેઠા છે તો અમને 3 રસ્તા અમે આજે લગભગ 8-10 દિવસથી બેઠા છે, પણ અમને આજ સુધીમાં અમને એવું કહેવા કોઈ નથી આવ્યું. અમને એવું કીધું છે કે અંદર બેસો, ગેટનું જાળીની અંદર બેસો. અમે બેઠા છીએ, શું જણાવ્યું? અમને અમને કોઈ નિર્ણય આપ્યો નથી અને અંદર જઈને અમને એવું કીધું છે કે તમને જીનવાલા સ્કૂલ અને મિશન ફાળવ્યું છે. આજરોજ નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ઓએનજીસી ટર્નિંગ પર જે કંઈ શાકભાજીવાળા બેસતા હતા તેને ટ્રાફિકને અડચણરૂપ હતા તે તમામ શાકભાજીવાળાને ઉઠાડી મૂકવામાં છે. ત્યારબાદ આજરોજ નગરપાલિકામાં અંદાજિત 100-200 શાકભાજી વિક્રેતાઓ અને છૂટક વેપારીઓ દ્વારા રજૂઆત કરવા આવેલા, તેના અનુસંધાનમાં નગરપાલિકાએ એમને જે કોઈ વેપારીઓ ત્યાં બેસતા હોય વેચવા તેનું લિસ્ટ બનાવીને આપવાનું કહેલ છે. એ લિસ્ટ આવ્યા બાદ નગરપાલિકા જે જગ્યા નક્કી કરે તે જગ્યાએ બેસવાનું રહેશે.